હેલો, ગુડ આફ્ટરનૂન, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં છો. અત્યારે વાગ્યા જ બપોરના 2 અને જમવાનો ટાઈમ થઈ ગયો છે એકચ્યુઅલી, પણ હું તો જમવાનું નથી. યશભાઈ પોતે જમી આવ્યા છે અને હવે હું બી થોડુંક કંઈક ખાઈ પીશ. વિચારું છું કે ગઈકાલની જેમ રીધી સિદ્ધિમાં જેમ હું ગયો હતો, આજે પણ ત્યાં જઈને એમનું જે સ્વીટકોર્ન સૂપ આવે છે એ સૂપ એક અત્યારે પીશ. એકદમ હું સાવ ભૂખો રહીને તો હું ડાયટ નથી કરતો, અને મારા ખ્યાલથી એવી રીતે તો સાવ કોઈ ન કરવું જોઈએ. અને હું રાતના એક ટાઈમ કાંઈ બી ડિનર બી કરીશ જેમાં ક્યાંય ઘઉંનો ઉપયોગ નહીં કરું, અને પોસિબલ હશે ને તો હું વજન આઈ થિંક ગઈકાલથી કન્ટિન્યુ ચાલુ છે એટલે 24 કલાકની ઉપર થઈ ગયું છે, તો વજનમાં કદાચ 1-1.5 કિલોનો વેરિએશન આવી ગયું હશે. પણ આજે જો પોસિબલ હશે ને તો હું વજન કરીને બી બતાવી દઈશ કે કેટલા કિલો અત્યારે હાલમાં મારું વજન છે, અને જે મેં નક્કી કર્યું છે કે થોડું હું વજન ઉતારીશ તો એ કેટલા કિલોનું વેરિએશન આવશે થોડા દિવસોમાં ડાયટ કરવાથી એ પણ હું તમને જણાવીશ. અત્યારે બહાર નીકળ્યા હું ને યશ, તો બાપુજી એક કામ સોંપી દીધું RCC બેંકમાં એક, એટલે હવે એક કામ પતાવીને પાછા જાશું. આ ભાઈ કેટલા બિઝી છે કે હું બહાર આવી ગયો એને ધ્યાન નથી, ફોનમાં ધ્યાન છે. ફોને તો દિવસો બગાડ્યા હવે ખરેખર, હવે છોકરાઓ બગાડતા જ જાય છે. કમેન્ટ વાંચતો હતો, સિંગલ નહીં આત્મનિર્ભર. અરે, અને એક બાજુથી આ વરસાદ જો, અત્યારે એમ લાગે કેટલું ચોખ્ખું છે વાતાવરણ, તડકો આ જોઈ લ્યો એટલી વારમાં વરસાદ આવે ને જાય. બેંકનું કામ પતાવ્યું પછી રસ્તામાંથી એક બે વસ્તુ લેવી હતી, સિંગ ને દાળી અને એવું લીધું, બાજુમાં એક સારી શોપ હતી તો, અને ફાઇનલી બેનનું સ્કૂટર હવે ચાલુ કરવાનું છું. હંમેશાની જેમ પેટ્રોલ ખાલી, કોઈ દિવસ ન હોય મારે જ પુરાવવાનું હોય. છેલ્લે ઓલું એમ થાય કે બંધ થઈ જશે ને ત્યારે પુરાઈ ગયો હંમેશા પેટ્રોલ. ફાઇનલી કેટલા વાગ્યા છે? 3 ફાઇનલી 3 વાગે પહોંચી ગયા છીએ રીધી સિદ્ધિમાં. અને આજે છે દીપકભાઈ જો મકાઈ કાઢે છે, મને કે અમારે બનાવવાનો જ છે તો ફ્રેશ સૂપ કે બનાવું, ફ્રેશ તમને પીવડાવું હું વારે વાર, તો મકાઈ કાઢે ગરમ ગરમ. એટલે આજે સેકન્ડ ડે છે સ્વીટકોર્ન સૂપનો. અને ખરેખર તમે જે લોકો રાજકોટ ના આવીશ ને અહીંયા આવ્યા હોય ને એમને ખબર હોય છે બહુ જોલી માણા છે. આટલા સિરિયસ કેમ થઈ ગયા તમે? સિરિયસ કાઈ ગઈ ભાઈ, આ ગરમ એટલી છે ને કે એમનું સિરિયસ થઈ જવું પડે ભાઈ. ઠીક તો બરોબર. નથી કાપો ભાઈ, આ દીપકભાઈ મને કહેતા હતા કે ચાખો ને ચાખો, એટલે મેં ખરેખર આવી રીતના ખાલી પીસ લીધા. તમને બતાવું નજીક આવો, તમને હાથમાં કાઢીશ ને એટલે આઈડિયા આવશે. આ જો મારા હાથ આંગળા જો ભીના થવા માંડ્યા, હવે તમને ટેસ્ટ કરીને બતાવું. એટલી ફ્રેશ છે કે આ કાચી મકાઈ ખાવું છું પણ તમને કાચી ન લાગે, એકદમ ફૂઈ છે, બહુ મસ્ત છે. કેપ્સિકમ
આ લીલા આદુ અડદની પેસ્ટ જી કઢાવવાનું તમે અમારી પાવડર એક્સ્ટ્રા તાજું તાજું ફ્રેશ સૂપ બન્યું છે. આ કેપ્સિકમ મસાલો આદુ અડદર બધું આમાં ઉમેરી દીધું છે. લીંબુ જે પ્રોસેસ છે એ બધી આપણે ઇન્સ્ટાગ્રામની રીલ બનાવી એમાં દેખાતું બરાબર. એકદમ ગરમ છે ભાઈ, ગરમ એટલે તમને મજા આવશે. ખાસ કરીને શરદી ઉજાસ હોય એક ગ્લાસ પીને તમને શરદી આવી કોઈ ના આદુ હળદર મરી મસાલો જીરું રેડી રેડી. સાઈઝ માપી છે આ ડાગલો બહાર આવતો જાય છે. સરખું મને જરાક કેટલી છે 43. હવે આપણે જોવાનું છે ને પછી આગળ કેટલી થાય છે. 41 ઓકે. આ 43 છે, આ રેકોર્ડ થઈ જશે જો કે આપણે વાંધો નહીં આવે સબૂત રહેશે નહીં. 40 ઓકે. હવે વજન માપવાનું રહ્યું અને આઈ બે દિવસ થવા આવશે ઓલમોસ્ટ. આ દિવસ પૂરો થશે હમણાં રાતના એટલે મને એવો ખ્યાલ છે ત્યાં સુધી વજનમાં તો 100% ફેરફાર થઈ ગયો હશે થોડો ઘણો. કેમ કે બે દિવસમાં જો તમે આટલું બધું ડાયટિંગ કરવાનું શરૂ કરી દીધું હોય ને એટલે થોડોક વેરિએશન તરત દેખાય. કોઈ નહીં, આપણે તો જાજુ દેખાડવું છે. ભાઈ ભાભી ઘરે જાય કા અડધોળા મોકલી દે બધું. ડુંગળીની તૈયારી ચાલુ છે. મારા ઉપમા બનાવવાનો છે આજે. સીધો રાતના જમવાનો હતો એ ઉપમા ખાઈશ બરાબર. શું શું થઈ ગયું? બટેટા બફાઈ ગયા, રવો શેકાઈ ગયો. ઓકે, આ ડુંગરી ને ભૂકો કરવાનો. સારો તો અડધો પોણો કલાક માં આવું પછી તો કરી દઈશું. હું આનો શું કરું? એટલે મશીન માં કરી નાખું. આમાં બર ચિપ્સ જોશે બા, ચિપ્સ જોશે. કાઈ તો ઠીક છે, આવીને હું કરી દઈશ ને. કરો, હાલો હું જાઉં. હા સારી 83 કિલો અત્યારે બતાવે છે વેઇટ. ત્યાંસી 200 થોડો સિંગદારી અત્યારે હું ખાઈશ, ભૂખ બહુ લાગી છે એટલે. આજે મારું ડિનર રેડી. તો ફાઇનલી ઘરે હું આવી ગયો છું. અત્યારે વાગ્યા છે રાતના 10:30. તમને લોકોને વિચાર આવતો હશે કે આ ભાઈ ક્યાં જઈએ એવા. હું જમીને 9:45 વાગ્યા હતા. રાજકોટમાં 9 વાગે લગભગ શોરૂમ બધા બંધ થતા હોય તો મને વિચાર આવ્યો કે હેન્ડસ્ફ્રી એક લેવી છે. તો ફટાફટ હું ગયો આ બ્લૂટૂથવાળી હેન્ડસ્ફ્રી લઈને આવ્યો. બ્લુ કલર લીધો છે આઈફોનને મેચિંગ. હવે થયું એવું કે મારી પાસે ઓલરેડી છે જ સિસ્કાના. આઈ થિંક આ સેકન્ડ છે આજને આ મોડલ 2 વર્ષથી છે. આની પહેલાં એક હતા અને આની જે ગજબ ક્લિયરિટી આવે, મોડલ નંબર મને યાદ નથી, બ્લૂટૂથવાળા જ છે, બહુ મસ્ત છે. એક જ માઇનસ પોઈન્ટ છે આમાં, ફોનમાં વાત ન થઈ શકે. અને હું આ પહેરીને ઘણીવાર ફોનમાં વિડીયો એડિટ કરતો હોય અને મ્યુઝિક સાંભળવાનો તો ઓછો ટાઈમ મળતો, બાકી આમાં જબરજસ્ત ઇફેક્ટ આવે. તો હું શોરૂમ પર ગયો પૂજારા
અત્યારનું મને આના વિશે તો કાંઈ જ નથી ખબર. અત્યારે મને આ વસ્તુનું નોલેજ આવ્યું કે આ રીતના ભેગા થઈ જાય તો ડિસ્કનેક્ટ થઈ જાય. અને હું સ્વિચ હમણાં ઓફ કરવાની ટ્રાય કરતો, બંધ નહોતા થતા, પછી યાદ આવ્યું કે ભાઈ કીધું હતું કે આમ કરી એટલે ડિસ્કનેક્ટ થઈ જાય, પાછું આમ ચાલુ થઈ જાય. આ ફેસિલિટી આવે છે અત્યારના ઘણી બધી હેન્ડસ્ફ્રીમાં, મને નહોતી ખબર. તો મને આ વિશે અત્યારે કાંઈ નોલેજ જ નથી. અને આ વન પ્લસ બુલેટ્સ વાયરલેસ ઝેડ બાસ એડિશન બાસ બ્લુ, આ વન પ્લસનું મોડલ છે અને 2050 રૂપિયાની આ કિંમત છે આની. અને ત્યાં એક આપણા ફોલોવર મળી ગયા હતા, એ જ ભાઈ બતાવતા હતા. તો બીજા સેલ્સમેનને આવીને કીધું કે આ ભાઈ આ છે, તમે એને કંઈક સારું બતાવજો. તો ભગવાનની દયા કે આપણા એક ફોલોવર ત્યાં મળી ગયા, તો એને આજે મને આપ્યું છે. રિયલમાં બહુ મજા આવી. વન પ્લસની આ પ્રોડક્ટ સારી છે કોઈને પરચેસ કરવી હોય તો. હમણાં હું સોંગ સાંભળતો પછી આવ્યો ઘરે, બહુ મસ્ત ક્લિયરિટી જબરદસ્ત છે આની. અને મેં તો ખર્ચો એટલા કર્યો છે કે ફોનમાં આપણે વાત કરવી હોય તો શું છે ઓમાં તો થાય એમ નથી. તો આ પહેરી લીધી હોય તો થોડીક વાર આમ ફોન પકડીને આમ ન ઊભું રહેવું પડે, એટલે એક સારું પ્લસ પોઈન્ટ છે. એના માટે આટલો ખર્ચો થઈ ગયો છે. અને ડાયટ વિશે કણાઈને જાણવું હોય તો કહી દઉં કે સવારના મેં એક ઉઠીને ચા પીધી હતી 9 વાગે નહીં 8:30 વાગે. પછી મેં 11 વાગે લીંબુ પાણી પીધું હતું, એની અંદર કોઈ મસાલો કે મીઠું કાંઈ નહોતું નાખ્યું. અને 12 વાગે 5 બદામ ખાધી હતી. અને બપોરે તો તમે જોયું સૂપ પીધું હતું. અને રાતનો ડિનર ઉપમા, આ જ ખાધું પીધું છે. મને ખબર છે મારા શરીરને શું અનુકૂળ છે એ પ્રમાણે હું કરું છું. અને હવે હું આ વિડીયોને અહીંયા વિરામ આપીશ. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક આપી દેજો. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.